નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે. હું હરિયોદન ચોકસી. મિત્રો, આજના દિવસની શરૂઆત કરતાં પહેલાં આપણે જોઈએ આજનું પંચાંગ અને એના પછી જોઈશું આપણે આજનું રાશિફળ. મિત્રો, આજે વિક્રમ સંવત 2077 શ્રાવણ સુદ દસમ. મિત્રો, નોમનો ક્ષય છે એટલું ધ્યાન રાખજો. મંગળવાર 17/8/2021. મિત્રો, આજનો સૂર્યોદયનો સમય 6:17 અને સાંજે સૂર્યાસ્તનો સમય 7:11. મિત્રો, આજની ચંદ્ર રાશિ ધનુરાશિ અને નક્ષત્ર રહેશે જ્યેષ્ઠા. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું રાશિફળ. શું તમે ડૉક્ટરથી રિપોર્ટ કરાવીને કંટાળી ગયા છો? તો ચાલો જાણીએ આપણે આપણી જન્મકુંડળીથી આપણને કયો રોગ થયો છે અથવા થવાની સંભાવના. તો શું કરવું જોઈએ? તો એક જ ઉપાય છે, તું તારી પોતાની લાલ કિતાબ બનાવીને તેના ઉપાય કર. શું એનાથી જિંદગી બદલાશે? જો કરશે તો જરૂર બદલાશે. લાલ કિતાબ એક જ એવું શાસ્ત્ર છે કે જેમાં તમારા માટે તમારે જાતે જ ઉપાય કરવાના હોય છે. શું વાત કરે છે? હા ભાઈ, જેમ આપણે જમીએ તેમાં આપણું જ પેટ ભરાય, તેવી જ રીતે આ લાલ કિતાબ નો ઉપાય કરે છે અને જે તે ઉપાય કરે છે તેનું જ કલ્યાણ થાય છે. તો ચલો ના, લાલ કિતાબ ના ઉપાય થી ચાલો બનાવીએ આપની પોતાની લાલ કિતાબ. નીચે સ્ક્રીન પર ચાલતા નંબરોથી તમે અમારો સંપર્ક કરી શકો. મેષ રાશિ. મેષ રાશિ વાળા માટે આજે બહુ સરસ દિવસ છે ભાઈ. કુટુંબ તરફથી બધા જ સુખ મળશે. તો મિત્રો, આજે તમારા માટે સૌથી સારો દિવસ છે. વૃષભ. વૃષભ રાશિ વાળાએ આજે ચેતીને ચાલવાનો દિવસ છે. શત્રુભય ઉભેલો છે, કોઈક શત્રુ તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે, સાવચેતી રાખીને ચાલજો. મિથુન રાશિ. મિથુન રાશિ વાળાએ આજે પોતાની આંખની સંભાળ રાખવાની છે. મિત્રો, આજે આંખમાં કંઈક ને કંઈક તકલીફ આવી શકે છે, તો આ બાબતમાં ચોક્કસ ધ્યાન આપજો. કર્ક રાશિ. કર્ક રાશિ વાળા માટે આજે બહુ સરસ દિવસ. સુખ સમૃદ્ધિ વધતી જાય છે અને ધીરે ધીરે તમે એક સરસ પોઝિશનમાં આવતા જાઓ છો. સિંહ રાશિ. સિંહ રાશિ વાળા માટે આજે શત્રુને પરાજિત કરવાનો દિવસ છે. તો મિત્રો, કોઈક જગ્યા પર હરીફાઈ છે તો એમાં તમારો વિજય દેખાય છે. કોઈક કોર્ટ કેસ ચાલે છે તો એમાં પણ તમને આજે સારી સફળતા મળે અને કોર્ટ કેસમાં તમારી પોઝિશન સરસ બનતી જાય. કન્યા. કન્યા રાશિમાં આજે કાર્યોમાં રૂકાવટ આવનારો દિવસ કહેવાય. મિત્રો, આજે સવારથી નાની મોટી સમસ્યાઓનો સામનો કરવાનો આવશે, પણ આપણે જરાક પણ ડરવાનું નથી. સમજી વિચારીને યોગ્ય નિર્ણય લઈને આગળ વધો. મિત્રો, તુલા રાશિ. તુલા રાશિવાળા માટે આજે સારો દિવસ. કોઈ પણ કાર્યમાં તમે ઉન્નતિ કરી શકશો, વેપારમાં પ્રગતિ કરી શકશો. તો આજના દિવસ માટે તમારે ભગવાનના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી જોઈએ. આજે સારામાં સારો દિવસ તમારી જિંદગીનો સાબિત થઈ શકે છે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે આજે નાણાકીય ટેન્શન વધતું દેખાય છે. મિત્રો, આજે કોઈ આવનારી ઉઘરાણી અટકી જાય, કોઈએ પૈસા આપવાનો વાયદો કર્યો હોય તો તે આજે એમાંથી ફરી જાય, આવું કંઈક બની શકે. પણ આજે થોડી ધીરજ રાખજો, આવતીકાલે ફરી પાછું આપનું એ કાર્ય આપણે પૂર્ણ કરી શકીશું. ધનરાશિ. ધનરાશિવાળા માટે આજે ધન પ્રાપ્તિનો દિવસ. બેંક લોન મૂકી છે તો એ પાસ થઈ જાય, કોઈની પાસે લેવાના છે તો એ પૈસા આવી જાય, ધંધાની ઉઘરાણી બાકી છે તો તે છૂટી થઈ જાય. મકર. મકર રાશિવાળા માટે આજે એક સાચી સલાહ આપું તો આજે કોઈની સાથે ભાગીદારી નહીં કરતા. કોઈની બી સાથે આજે ભાગીદારી કરશો તો એ ભાગીદારીમાં તમને નુકસાન થઈ શકે છે. તો આજનો દિવસ લગભગ ભાગીદારીનો વિચાર માંડવાળ કરજો. કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે ઘરમાં કંઈક માંગલિક પ્રસંગ ઉજવાય એવા દિવસે છે. નાની મોટી ખુશી આપણે હંમેશા ઉજવતા જોઈએ, તો આજે એમાં સારી રીતે ધ્યાન આપજો. મીન રાશિ. મીન રાશિવાળા માટે આજે સમજી વિચારીને ચાલવાનો દિવસ છે. આજે વેપારમાં કોઈકની સાથે મતભેદ ઊભો થાય. મિત્રો, આવા નાના નાના મતભેદ આપણે ક્યારેક ધંધામાં મોટું નુકસાન કરાવે, તો સમજી વિચારીને નિર્ણય લેજો, ક્યાં તો પછી આજનો દિવસ આ વાતને ટાળી દેજો. તો મિત્રો, આ હતું તમારા માટે આજનું રાશિ. પણ હવે જોઈએ આજનો સુવિચાર. સેવાનો આધાર એ પૈસો નથી, પરંતુ હૃદય અને ઈચ્છાથી કરેલી સેવા જ આપણે સારું ફળ આપે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, કોઈક વખત કોઈને ભાંગનો નશો થઈ ગયો હોય ને,
તો તેવા સમયે એવી વ્યક્તિના કાનમાં સરસવના તેલના ટીપા નાખવા જોઈએ. સરસ્યું તેલ જો આપણે કાનમાં મૂકીએ તો આપણે ભાંગના નશામાંથી મુક્ત થઈ શકીએ છીએ. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજે એક લાલ રૂમાલ ગજવામાં રાખીને દિવસની શરૂઆત કરો, બહુ સરસ ફળ મળશે. તો મિત્રો, હું હરિયુદ્દન ચોકસી આપ સૌની રજા લઉં, ફરી મળી આવતીકાલે સવારે 6 વાગે આ ચેનલ ઉપર. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.